અરે અરે અરે, વેટ વેટ, ઊભા રહો ઊભા રહો, ક્યાં જાઓ છો? તમને આજે એવું લાગ્યું કે આજે ટીચર નહીં આવશે, બરાબર ને? આઈ એમ રાઈટ? ટીચર તો આવવાના જ હતા. તો હવે આજે આપણે નવું શું શીખીશું કે જૂનું જ શીખવું છે તમારે? નવું શીખવું છે ને? તો આજે આપણે એક સ્ટોરી સાંભળીએ. સાંભળવી છે ને બધાને સ્ટોરી? તો ચાલો આપણે સાંભળીએ સ્ટોરી. એક સરસ મજાની ક્યુટ ગર્લ હતી. કોણ હતી? ગર્લ. એનું નામ હતું ચુટકી. શું હતું એનું નેમ? યસ, ચુટકી. ચુટકી તમારી જેમ થર્ડ સ્ટાન્ડર્ડમાં સ્ટડી કરતી હતી. કયા સ્ટાન્ડર્ડમાં સ્ટડી કરતી હતી? થર્ડ સ્ટાન્ડર્ડમાં. તેને તમારી જેમ ઘણા બધા શોખ હતા. તેમાં એને સૌથી વધારે શોખ હતો સિંગિંગ કરવાનો. પણ તમને ખબર, એ જે સિંગિંગ કરતી હતી ને, તે કોઈ ફિલ્મના ગીત ન હતા, કોઈ રાયમ ન હતી. તે કયા ગીત ગાતી હતી તમને ખબર છે? તે જતી હોય, ખાતી હોય, પીતી હોય અને તેને કંઈ પણ કોઈ કામ કરતું દેખાય તો એ તેનું ગીત ગાવા માંડે. આ એને ખૂબ જ ગમતું હતું. હવે એક દિવસની વાત છે. તમને ખબર જ છે કે એને શાનો શોખ હતો? ગાવાનો, બરાબર ને? તો એક દિવસ એ તેના રૂમમાં સ્લીપ કરી રહી હતી ત્યારે તેના મમ્મી તેને જગાડવા માટે આવે છે. જેવો મમ્મી દરવાજો ખુલે છે તો શું કરતી હશે ચુટકી? તે સૂતી ન હતી, પણ તે શું કરતી હતી? કઈ ને કઈ ગાતી હતી. મમ્મીએ દરવાજો ખોલ્યો એટલે ચુટકીને ગાવાનું મન થયું. તો એને શું ગાયું તમને ખબર છે? મમ્મી ઓપન ધ ડોર, મમ્મી ઓપન ધ ડોર, મમ્મી ઓપન ધ ડોર. તમે પણ ગાવ જોઈએ. મમ્મી ઓપન ધ ડોર, મમ્મી ઓપન ધ ડોર. હવે બહાર રેઈન આવતો હતો. શું આવતું હતું? રેઈન. એટલે મમ્મીએ શું કર્યું ખબર? જે વિન્ડો હતી તેને ક્લોઝ કરી દીધી. એટલે ફરી ચુટકીને ગાવાનું મન થયું. તો ચુટકીએ શું ગાયું બોલો જોઈએ. યસ, મમ્મી ક્લોઝ ધ વિન્ડો, મમ્મી ક્લોઝ ધ વિન્ડો. તમે પણ ગાવો જોઈએ. મમ્મી ક્લોઝ ધ વિન્ડો, મમ્મી ક્લોઝ ધ વિન્ડો. આ રીતે એને બે લીટી આવડી ગઈ. પહેલી કઈ લીટી ગઈ હતી ગાવો જોઈએ? યસ, મમ્મી ઓપન ધ ડોર, મમ્મી ઓપન ધ ડોર. અને બીજું શું ગાયું હતું? યસ, મમ્મી ક્લોઝ ધ વિન્ડો, મમ્મી ક્લોઝ ધ વિન્ડો. આ રીતે ચુટકીનું બે લાઈનનું સોંગ બની ગયું. હવે મમ્મી જતા રહે છે અને મમ્મી ચુટકીને કહી જાય છે કે ચુટકી ફટાફટ રેડી થઈ જજે, તારે સ્કૂલે જવાનો ટાઈમ થઈ જશે. એટલે ચુટકી તો ફટાફટ બાથ કરીને રેડી થઈ જાય છે અને એના મમ્મી પાસે જાય છે. એટલે જે ચુટકી હોય છે ને, તો તેને ભૂખ લાગી હોય છે. આથી તે તેના મમ્મી પાસે દૂધ માંગે છે અને ત્યારે પણ તેને ગાવાનું મન થાય છે. અને તે શું ગાય છે ખબર છે? મમ્મી ગીવ મી મિલ્ક, મમ્મી ગીવ મી મિલ્ક, મમ્મી ગીવ મી મિલ્ક. અરે વાવ, હવે ચુટકી પાસે કેટલી લાઈનનું સોંગ થઈ ગયું? યસ, થ્રી લાઈનનું. તો ફરી એ થ્રી લાઈન ગાય છે. મમ્મી ઓપન ધ ડોર, મમ્મી ક્લોઝ ધ વિન્ડો,
मम्मी गिमी मिल्क। अरे वाह, हवे जारे चुटकी मिल्क पीती हुई छे ने तो त्यारे एनो नानो ब्रदर मोबाइल में कई गेम रमतो हुई छे। आथी मम्मी तेने मोबाइल मुकी देवानु कहे छे। अने आ बाजू चुटकी बेन ने नवू गावानु मन थाय छे। शू गाय छे जोजो, पप्पू पुड मोबाइल, पप्पू पुड मोबाइल, पप्पू पुड मोबाइल। अरे શું વાત છે, ચુટકી પાસે તો ફોર લાઈન નો સોંગ થઈ ગયું, તો આપણે ગાઈએ એ સોંગ કયું હતું? મમ્મી ઓપન ધ ડોર, મમ્મી ક્લોઝ ધ વિન્ડો, મમ્મી ગિવ મી મિલ્ક, પપ્પુ પુડ મોબાઈલ। હવે ચુટકી તેનો બ્રેકફાસ્ટ ફટાફટ ફિનિશ કરી દે છે અને સારાએ જાય છે। સારાએ જાય છે ત્યારે શું પડતો હતો? વરસાદ। આથી ખારામાં એક કાર ફસાઈ ગઈ હતી, તો કેટલાક માણસો તેને દોડાથી પુલ કરી રહ્યા હતા અને કેટલાક માણસો પાછળથી પુશ કરી રહ્યા હતા। તો આથી ચુટકીને ફરી ગાવાનું મન થયું અને તે ગાય છે, મેન પુશ્ડ કાર, મેન પુલ્ડ કાર, મેન પુશ્ડ કાર, મેન પુલ્ડ કાર। તો એની પાસે કેટલી લાઈનનું સોંગ થઈ ગયું? યસ, કેટલી લાઈનનું? સિક્સ લાઈનનું, બરાબર ને? તો આપણે ફરીથી ગાઈએ। મમ્મી ઓપન ધ ડોર, મમ્મી ક્લોઝ ધ વિન્ડો, મમ્મી ગિવ મી મિલ્ક, પપ્પુ પુડ મોબાઈલ, મેન પુશ્ડ કાર, મેન પુલ્ડ કાર, મેન પુશ્ડ કાર, બરાબર ને? આ સોંગ થઈ ગયું ને? હવે ચુટકી એની સારાએ પહોંચી જાય છે અને ત્યાં તેની સવારની પ્રેયર થાય છે, પછી એમનો સ્ટડી સ્ટાર્ટ થઈ જાય છે। હવે સમય થયો છે આફ્ટરનૂનનો, અને આફ્ટરનૂનમાં શું હોય છે? યસ, આફ્ટરનૂન ટાઈમ ઇઝ લંચ ટાઈમ। તો ચુટકી તેનો લંચ ફિનિશ કરી નાખે છે અને તે સ્કૂલના પ્લેગ્રાઉન્ડમાં જાય છે। તો ત્યાં જે વોક કરતી હોય છે ત્યાં તેની અચાનક નજર એક ખિસકોલી ઉપર પડે છે। જે એ ખિસકોલી હોય છે ને તે ક્લાઇમ્બ કરી રહી હોય છે ત્રી ઉપર, એટલે ચુટકી બેને તો ફરી ગાવાનું મન થયું। તો એ બેને ગાયું, સ્ક્વિરલ ક્લાઇમ્બ ધ ટ્રી, સ્ક્વિરલ ક્લાઇમ્બ ધ ટ્રી, બરાબર છે ને? તો હવે કેટલી લાઈનનું સોંગ થયું? યસ, સેવન લાઈનનું, બરાબર ને? તો ગાઈએ આપણે। સ્ટાર્ટિંગમાં શું હતું? શું હતું? યસ, મમ્મી ઓપન ધ ડોર, મમ્મી ક્લોઝ ધ વિન્ડો, મમ્મી ગિવ મી મિલ્ક, પપ્પુ પુડ મોબાઈલ, મેન પુશ્ડ કાર, મેન પુલ્ડ કાર, સ્ક્વિરલ ક્લાઇમ્બ ધ ટ્રી, બરાબર ને? આ ગાતી ગાતી ચુટકી તો આગળ વોક કરતી જાય છે। તો ત્યાં તેની નજર અચાનક છોકરાઓ રમી રહ્યા હોય છે તેની ઉપર પડે છે અને તેવામાં એક છોકરો બોલને કિક કરે છે, એટલે ચુટકી બેનને શું થયું હશે? ગાવાનું મન થયું અને એમરે ગાયું, બોય કિક ધ બોલ, બોય કિક ધ બોલ, બોય કિક ધ બોલ। હવે એની પાસે કેટલી લાઇન્સનું સોંગ થઈ ગયું? સેવન? નો, યસ, એટ લાઇન્સનું। કેટલી લાઇન્સનું? એટ લાઇન્સનું। તો આપણે ગાઈએ, તમે મને હેલ્પ કરશો ને? યસ, તો ચાલ। મમ્મી ઓપન ધ ડોર, મમ્મી ક્લોઝ ધ ડોર, મમ્મી ગિવ મી મિલ્ક, પપ્પુ પુડ મોબાઈલ, મેન પુલ્ડ કાર,
Man pushed the cart. Squirrel climbed the tree. Boy kicked the ball. Barabar ni? Chukki furry walk kati 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 agar jai chhe. Ane tyan ketlak boys cricket rami rahya hoy chhe. Ane tyan achanak ball akash ma jai chhe. Ane niche ek boy yes ball ne catch kari le chhe. અને આ બાજુ છુટકી બેન ગાય છે બોય કેચ ધ બોલ બોય કેચ ધ બોલ. અને અચાનક ફરી કઈ થાય છે, એક બોય બોલને થ્રો કરે છે. શું કરે છે? બોલને થ્રો કરે છે. અને ત્યાં છુટકી બેન ફરી ગાય છે બોય થ્રો ધ બોલ બોય થ્રો ધ બોલ. અરે વાહ, ચુટકી બેન પાસે કેટલી લાઇન્સ નું સોંગ થઈ ગયું? યસ યસ યસ, 10 લાઇન્સ નું. આપણે આ ગીત ગાઈ લઈએ. મારી સાથે સાથે તમારે પણ ગાવાનું રહેશે. સો લેટ્સ સ્ટાર્ટ સિંગિંગ. મમ્મી ઓપન ધ ડોર, મમ્મી ક્લોઝ ધ વિન્ડો. Mummy opened the door. Mummy closed the window. Mummy give me milk. Pappu put the mobile. Mummy give me milk. Pappu put the mobile. Man pulled the car. Man pushed the car. Man pulled the car. Man pushed the car. Girl climbed the tree. Boy kicked the ball. Boy catched the ball. Boy threw the ball. Boy catched the ball. Boy threw the ball. સો ફ્રેન્ડ્સ, તમને સ્ટોરી લિસનિંગ કરવાની મજા આવી ને? અને સાથે સાથે શું કરવાની મજા આવી? સિંગિંગ કરવાની, બરાબર ને? તો બધા આ સોંગ ઘરે સિંગિંગ કરશો ને? ઓકે, બાય બાય.